વલસાડ તાલુકાની કોતલમાં મહિલાને અર્ધનગ્ન કરી માર મારી તેનો વિડીયો ઉતારી બદનામ કરનારા બે મહિલા સહિત પાંચ આરોપીની વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. વલસાડ તાલુકાની એક હોટલમાં ધરમપુર ખાતે રહેતી મહિલાને અર્ધનગ્ન કરીને તેને માર મારી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી મહિલાને બદનામ કરવામાં આવી હતી. જે અંગેની ફરિયાદના આધારે વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમે મહિલા પર અત્યાચાર કરનારા આરોપી પૈકી ધરમપુરના બરુમાળ ખાતે રહેતી સોનલ કરશન પટેલ, રાધા રીતેશ પટેલ તથા કમલેશ જલા પટેલ અને કરશન ગામતા તથા મયંક પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં જાનકી હોટલ ખાતે થોડા સમય પહેલાં એક બનાવ બનેલો, જેમાં એક પ્રૌઢ વયના પુરુષ અને સ્ત્રી એક્સ્ટ્રા મેરિટલ અફેરને લઈ અને એકબીજાને મળતા હતા, જેમાં પુરુષના પરિવારજનો ત્યાં પહોંચી ગયેલા અને તે મહિલાની સાથે મારામારી કરેલી, તેમના કપડાં ફાડી નાખેલા. આટલું જ નહીં પરંતુ તેમનો એક વિડીયો પણ ઉતારવામાં આવેલો હતો. આ વિડીયોમાં મહિલાના જે અંગો હોય જે દૃશ્યમાન નહીં થવા જોઈએ એવા અંગો દૃશ્યમાન થાય તે પ્રકારનો વિડીયો ઉતારી અને વાયરલ કરવાની ધમકી આપેલી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સેક્શન 66E માં બહુ સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિના એવા અંગો કે જે જાહેરમાં દૃશ્યમાન ન થઈ શકે એનું જો એની ઈચ્છા વગર કોઈ રેકોર્ડિંગ કરે અને વાયરલ કરે તો 66E મુજબ 3 વર્ષની સજાને પાત્ર ગુનો બને છે. આમ IPCની સંલગ્ન કલમો સાથે IT એક્ટની 66E મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનામાં કુલ 5 આરોપી પકડવામાં આવેલા છે. આરોપી પૈકી મયંક કમલેશભાઈ પટેલ, રહેવાસી બરુમાળ પટેલ ફળિયું, નાઓએ આ વિડીયો ઉતારેલો અને એમના ફોનમાંથી આ વિડીયો બરામદ થતાં તેઓ વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અટક કરવામાં આવ્યા છે.